Apo, naam apo. Nathan Janana, naam apo. Mek idu tu ek ek kadi, maybe, paat paat naam apo. Munga prasunu kaam thiye. And tamari ee paisa double thiye, ek varo. અને બચ્ચુ મોમાયા દેવડા દેવડા એમના તરફથી 1111 રૂપિયા. એ શ્રાવણ મહિનો છે બાપા, લૂટી ગયો જલ્દી મોજ મોટે તરત દાન એનું મહાભૂઈ. આપો છો નામે કે આપો છો અગ્રથી. અમને મોજ છો કે આપવાની આવો મહિનો તમારા દેવતાઓ ઉડેવ. વિશ્વાસ રાખી વ્યક્તિ એવી રીતે અમારે એક દોહની નોટે ગોળા નાખી ઊંઘા પશુ દબાવી નાખ્યા. ધોરણ નામ આવે હવે ઝપટ થી આપી દે, ઝપટ કરો ઝપટ. શું નામ છે ભાઈ, નામ શું છે? એ મૂળજી લીરા ગામ જૂના કટારિયા, એમના તરફથી 5555 રૂપિયા. એક એક ઘડીએ પાંચ પાંચ લખી જ રાખજો. દેવડા હરિરવા વાંઢિયા ગામ, એમના તરફથી 5555 રૂપિયા વધારો. વાહ, હરિરવા દેવ. દેવો મેવો મહાદેવ હે ભૂતો કે સરદાર, મેરે ભોરે શિવ રહની મેરે ભોલે કે દરબાર પે જીતના તેરે ભાગ મેં લિખા, જીતના જિસકે ભાગ મેં લિખા, ભોલે કે દરબાર મે સબકા ખાતા હે, ભોલે કે દરબાર મે સબકા ખાતા હે. ચેત સમજ લે મારો તું હે દો દિન કા મહેમાન, ચેત સમજ લે મારો તું
यार मेरे भोले शिव लहरी एक एवं नाम आयु मित्रों के तमने साथ देवानो मन थी जाए એ રમઝાન અલી જાન મોહમ્મદ ખોજા એમના તરફથી 1111 રૂપિયા દેવડા કાનજી વેથા કાનજી પેથા એમના તરફથી 11111 રૂપિયા દેવડા કાનજી પેથા જુના કટારિયા બાબુ હીરા ગમા ગામી ગામી તમે યાર બહુ ગોટાવાળા અક્ષર કરો એક તો મારે આંખોનું કાચું છે બાબુ હીરા ગામી તરફથી 5555 રૂપિયા વધારો તાળી પાડે પછી રતિલાલ મામા માના રતિલાલ માના ગામ મોઠી મોઠી છે ભાઈ મને ખબર 5555 રૂપિયા વધારો તાળી પાડે અને રાવલિયા રામજી કલા એમના તરફથી 5555 રૂપિયા પછી રવજી લખમણ ગામી એમના તરફથી 5555 રૂપિયા કિતને આકર ચલે ગે તો કોઈ જાને કો તૈયાર મેરે ભોલે હર બોલો તો પાપ ભરી જાય તમારા इतने आकर चले गए तो कोई जाने को तैयार मेरे भोले शिव लहरी मेरे भोले के दरबार मेरी भूले के दरबार इतना भी भाग में लिखा हो इतना तेरे भाग
कैलाश के निवासी उन्हें आज श्रावण महीनो से प्रेम से भगवान शिव जी ने बधाई दी। कैलाश के निवासी नूं बार बार हूं, कैलाश के निवासी नूं बार बार हूं, आयो सुनन तिहाय प्रभु पालता।
દુબરિયા કિશોર નાનજી એમના તરફથી 11,111 રૂપિયા અને દુબરિયા મેઘજી રતા એમના તરફથી 11,111 રૂપિયા ગજેરા ખેતા રાજા 6,111 રૂપિયા દેવડા દામજી માદેવા 2,501 રૂપિયા વાવિયા દામા ભૂરા 1,111 રૂપિયા રામ ભરોસે 1,111 રૂપિયા બીજા ભાઈ રોકડા છે રામ ભરોસે ક્યાં પૂછ્યો પછી ગજેરા રણછોડ દામજી 1,111 દેવડા લાલજી બાવ 1,111 ચાંડા ભીમજી માંડણ 1,111 દેવડા પાચા પેઠા 1,111 કનાત ગોકર સૌજી 2,550 રૂપિયા અને દેવડા મુરજી સૌજી 5,555 રૂપિયા તો આજ નાચે ગુણેશા નાચે એ મારું હનુમાન નાચે નાચે ગુણેશા અને નાચે હનુમાન એ પાર્વતી ના પાણી વડે છુટ્ટો મેલી કે સગર પમ અગર પમ
Oh,
भागे डमरू भागे डमरू भागे डमरू भागे डमरू नाचे सदा से नाचे सदा से आगे भेरो સૌજી માવજી એમના તરફથી 5555 રૂપિયા
જોરદાર તાળીઓથી આપણે રણજીતભાઈને વધાવીએ અને એમને મોજ પડે તે સંચાલન કરે તો રજૂ થાય પાછા રણજીતભાઈ. વાહ, બધાઓ તાળીઓથી જોરદાર તાળી. કુમકુમ જનરલ સ્ટોર, જયરામભાઈ પટેલ, મેઇન બજાર, લખતીગઢ, તાલુકો ભચાઉ, એમના તરફથી 1111 રૂપિયા રોકડા આવે. જોરદાર તાળી જોડે આવી ગઈ. એવા ગરવા ગજાનંદ ગણપતિ મહારાજનું સ્થાપન અહીંથી યોગી નિરંજનભાઈએ કર્યું. ભોળાનાથના એવા રૂડા ભજનો અહીંથી અંભળાવ્યા. અહીંયા કલાકારો ચા પીતા હતા ને એટલે ઓડિયન્સમાંથી બધા હામું જોવે એટલે સૌ ભાવિક ભક્તો જે અહીંયા આવ્યા છે બધાને એક વિનંતી. આયોજક મિત્રો તરફથી નિઃશુલ્ક ચાની વ્યવસ્થા ચાપાની બહાર કરેલ છે. જે કોઈને ઈચ્છા થાય એ બહાર જઈ અને ચા પી આવે. આયોજક મિત્રો તરફથી નિઃશુલ્ક અહીંયા ચાની વ્યવસ્થા કરેલ છે. શ્રાવણ મહિનો પવિત્ર માસ, આમ તમે અગાઉ કીધું એમ કચ્છમાં 365 દી ભજન હોય, વરસતા વરસાદમાં ઉભા રહી અને ભજન સાંભળતા અમે કચ્છમાં જોયા છે. અને તકલીફમાં જે ભજન સાંભળે ને એ ભજન ઉગે. બાકી મોજ છે ને આજ તો હવે કાંઈ બીજું કામ નથી એટલે સાંભળીએ, એ ભજન ઉગે નહીં. પણ કચ્છમાં જ્યારે 365 દી ભજન હોય અને એમાં પવિત્ર શ્રાવણ માસ નિમિત્તે આજ જ્યારે ભજન કરવા માટે ભેગા થયા હોય, એક જાહેરાત કરવાનું મને ખાસ કહેવામાં આવ્યું છે. જૂના કટારિયા નવી બની રહેલી પાંજરાપોળના લાભાર્થે ભાવેશ્વર મહાદેવના સાનિધ્યમાં આવતીકાલે ભવ્ય સંતવાણીનું આયોજન છે. સૌ ભાવિક ભક્તોને એનો લાભ લેવા અહીંથી વિનંતી કરવામાં આવે છે. આ એક પ્રદેશ એવો છે, તેથી મુંબઈએ કીધું હતું જન્માષ્ટમીના દિવસે, આ એક જ પ્રદેશ એવો છે જેણે સંતવાણીને જીવતી રાખી છે, ભજનને જેણે જીવતા રાખ્યા છે. અને આઈનો નાનામાં નાનો છોકરો ખોળ કરતો હોય એની પાછળનું કારણ છે. દુનિયામાં સંતવાણી ભજન ઉપર આટલી ખોળ બક્ષીસ કચ્છ સિવાય લગભગ બીજે ક્યાંય નથી થતી. અને એનું મેં આ કારણ કાઢ્યું છે કે બાપ ભજનમાં જતો હોય ને એટલે એના હાતા ઠોરાના દીકરાને ભેગો લેતો જાય ભજનમાં, એટલે છોકરાને નાની ઉંમરથી ભજન સમજાય. અને એનો બાપ ઘોળ કરતો હોય ને એ જોઈ અને છોકરાને ઘોળ કરવાની ઈચ્છા થાય. એ બાળક એ વખતે કમાતું નથી, એને ખબર નથી પૈસા ક્યાંથી આવે ને કેમ આવે છે. પણ એનો બાપ ઘોળ કરતો હોય એટલે એ છોકરો ઘોળ કરે. અને એમને એ દીકરો જેથી જુવાન થાય ને પોતે કમાવા માંડે તો એ ઓલો એનો સ્વભાવ બની ગયો હોય એટલે પછી કાયમ ભજનમાં ઘોળ કરે. આટલી ઘોળ કચ્છ સિવાય બીજે ક્યાંય નથી થતી. પરમાર્થના કામ એ જે કચ્છમાં થાય. નકર કુદરતે એટલી બધી વિટંબણાઓ કચ્છને આપી છે, વીજળી ડૂબી ન્યાથી તમે શરૂ કરો એટલે દર 3-4 વર્ષે એકાદી વિટંબણા કચ્છ ઉપર ઈશ્વરે આપી છે. અને ઠેઠ હમણાંના ધરતીકંપ સુધી તમે લઈ લ્યો, પણ આવા ધરતીકંપ પછી આટલું ઝડપથી જો કોઈ બેઠું થઈ શકે તો એ કચ્છ બેઠું થઈ શકે. વિશ્વમાં બીજે ક્યાંય કદાચ આ થયું હોત તો આટલું જલ્દી એ પ્રદેશ બેઠો ન થઈ શકો હોત. અને ઈશ્વરને ખબર છે કે આની ઉપર ગમે એવી તકલીફ પડે ને તો એ પૂરી કરી શકે એમ છે, એટલે કદાચ ઈશ્વર તકલીફને આ બાજુ મોકલતો હોય છે. એવો રૂડો પ્રદેશ અને એમાં આજ ભગવાન ભોળિયાનાથના ભજન કરવા માટે થઈ અને ભેગા થયા છે. ભજનને માણે એવો વર્ગ હોય એટલે એક તો વધારે મજા આવે. અને અમુક અમુક ઠેકાણે જઈને અમે જે દુઃખી થઈએ છીએ
જેને ભજન આરે કોઈ નિસ્બત ન હોય, જેને કાંઈ ખબર ન હોય ભજન એટલે હું, અને એ પછી જે ઊભા થઈને જે ફરમાઈશની ચીઠીઓ મૂકે, આપણને એમ થાય આના કરતા તો સ્ટેજ એટલે બોલાવીને બે ઢીકા મારી લેતા હોય તો હારું, એવી ધનુ રૂપડી જાય એવી ફરમાઈશો મૂકે. નકર ફરમાઈશ છે ને એ એ માણસનો અરીસો છે. માણસ આવી અને ફરમાઈશ મૂકે ને એટલે આ મારો સ્ટેજ ઉપરનો અનુભવ છે કે ફરમાઈશ દી એટલે હું કહી દઉં કે આના લગ્નને કેટલા વર્ષ થયા છે, કેમ કે એની ફરમાઈશ એવી હોય. ભજનમાં ક્યાં હોય, જઈને બેહી અને એમાં એક વ્યક્તિ ઊભો થાય અને ઊભો થઈને આવી અને ચીઠી મૂકે, અને એ ચીઠીમાં એણે એમ લખ્યું હોય કે જોતા રે જોતા રે અમને જડિયા આજ સાચા સાગરના મોતી, આ ફરમાઈશ આવે એટલે માની લેવાનું કે આ ભાઈની હગાઈને હજી બે ત્રણ મહિના થયા, આ પાંચ છ મહિના હજી મોતી દેખાય, એનું એ કામ હોય બે ત્રણ વર્ષ એની માટેથી અલગોટિયા ખાઈ અને વૈયા જાય, એનું એ સ્ટેજ એના એ કલાકારો એનું એ ઓડિયન્સ અને ભજન કરવા ભેગા થાય, એનો એ ભાઈ ઊભો થાય અને પછી ચીઠી દે, પણ એના લગ્નને બે ત્રણ વર્ષ થઈ ગયા હોય એટલે પછી ફરમાઈશ બદલી જાય. પછી એની ફરમાઈશ એવી હોય કે જોઈ જોઈ ઓરીએ જાય તું અને વિભા વિના પડે નહીં ભાઈ તું, કે ભાઈ જોઈને લઈ આવાય નકર હેરાન થઈ જાય. એનું એ કામ હોય એનું એ સ્ટેજ હોય પાંચ વર્ષ માથેથી અળગોઠિયા ખાઈ અને વૈયા જાય, અને પછી પાછા ભજનમાં ગયા હોય એનો એ ભાઈ ઊભો થાય, ફરમાઈશ બદલી ગઈ હોય. પાંચ વર્ષ પછી એ મારા ફરમાઈશ લખે એના લગ્નને પાંચ વર્ષ થઈ ગયા હોય, અને પછી એ ફરમાઈશ લખે તો એની ફરમાઈશ કેવી હોય, એ પછી એમ લખે ઘંસલા હાલો ને હવે મોતીડા નહીં લે મળે, હવે સારી પર મોતીડા જતા તે ફટકી ઉપાડ્યું એમાંથી અમે શું કરીએ. એનું એ ગામ એનું એ સ્ટેજ એના એ કલાકારો એનું એ ઓડિયન્સ પાંચ વર્ષ બીજા અળગો ચોખાઈ અને વ્યા જાય, અને ત્યાં ભજન કરવા ભેગા થયા હોય એનું એ ભાઈ પાછો ફરમાઈશ દેવા આવે એટલે પછી ફરમાઈશ પછી ફરી ગઈ હોય, પછી એની ફરમાઈશ એવી હોય કોઈ કોઈનું નથી રે કોઈ કોઈનું નથી રે, પણ કા લખે રંગાઈ જાને રંગમાં સીતારામ તણા સત્સંગમાં, હવે હું રંગે હવે તો રંગશે ઉપરવાળો તને કાળામાંથી ધોળા કરી નાખશે. માણા ફરમાઈશ કરે ને એની ઉપરથી એને એની ચોઈસ શું છે એની ખબર પડે. પણ હવે અમે એક ગામડામાં ગયા હતા, એ ગામનું નામ નહીં દઉં તમને એમને ખબર પડી જાય, ઉત્તર ગુજરાત બાજુ ગયા હતા અમે, આવી રીતે તૈયાર કરી અને બધું બેઠા ને એમાં એક જણો ઊભો થયો, બેનું દીકરીનું જાગરણ હોય ને એટલે ચોપાટે રમે એમાં સફેદ કલરનું આવડું કોઈ દરિયામાંથી નીકળે આમ આમ કરીને નાખે એને શું કહેવાય, આવડું કદું હોય શું કહેવાય એને, બસ એ ઊભો થયો. હવે એના ક્યાંય ગામ ન હોય ને તો ગામ ગામ હોય ચાર પાંચ ચાર પાંચ દેવો અને દાનવોની વચ્ચે દાદા સુધી સમાધાન થયું ને એટલે નકુળ નાગના નેત્રા કર્યા મેરુ પર્વતમાં રોવાયો કર્યો, દેવો અને દાનવોએ હામે હામે ઉભા રહી અને દરિયાને વલોવ્યો, એમાંથી ચૌદ રત્નો નીકળ્યા, દેવો અને દાનવોએ વેચી લીધા, છેલ્લે આ નીકળ્યા ગુણ ભરીને કોડા, એક ગુણ એક નીકળ્યા ભગવાન વિષ્ણુ કે હવે આનું કરવું શું, કાંઈ સમજાણું નહીં એટલે આખી ગુણ વિમાનમાં નાખી આકાશ માર્ગે નીકળ્યા અને ગામો ગામ ચાર પાંચ નાખતા ગયા. આ કાળક્રમે એનો વસ્તી વધારો થયો, એમાંથી એક ઊભો થયો ભાઈ, આવીને ચીઠી મૂકી કે અમારી ફરમાઈશ છે ને આ તમારે પૂરી કરવી જ પડશે, એમાં હાલશે જ નહીં. મેં કીધું ભાઈ ફરમાઈશ પૂરી કરવા જાય બેઠા છે પણ તારી વ્યવસ્થિત ફરમાઈશ હશે તો પૂરી કરશું, એટલે મેં ચીઠી ખોલી, પહેલી ચીઠી મેં ખોલી, હવે જોજો એમાં શું લખે છે શબ્દો સાંભળજો તો મજા આવશે. પહેલી ચીઠી મેં ખોલી એટલે એમાં એને લખ્યું તું રામાપીર ને ખંભે રેડિયો, મને કે આ ભજન ગાવ. હવે રામાપીર ના વખતમાં રેડિયા હતા, ભાઈ ગયા રામાપીર ના હાથમાં ગેડિયો, પણ હવે ભજન તારા કામની વસ્તુ નથી, તું ખોટે રસ્તે ચડી ગયો રેવા દે. હા કે તમને ઉપર બેહાર્યા એટલે તમને જ ખબર પડે, એમ અમને નહીં ખબર પડતી હોય, અમને બધી ખબર પડે છે કે આ બીજી ચીઠી આ તો પૂરી કરવી જ પડશે. બીજી ચીઠી મેં ખોલી, હવે આ તો કુદરતનો નિયમ છે ને, પહેલું બટન ખોટું દેવાય એટલે હરોહર ખોટા જ દેવાય. મેં બીજી ચીઠી ખોલી અને જોયું તો બીજી ચીઠીમાં એને શું લખ્યું જોજો, બીજી ચીઠીમાં એને લખ્યું તું ગલુડે સડીને ગોવિંદ આવજો, મને કે આ ભજન ગાઉં. હવે ગોવિંદ ગલુડા ઉપર બેહે ગલુડું જીવતું રહીએ, ભાઈ ગયા ગરુડે ચડી અને ગોવિંદ આવજો, પણ હવે આ તારા કામની વસ્તુ નથી, દક્ષે આબરૂદારને જેને હારાવતી હંગોળ, બાકી ભક્તને ભરે વિફોળ, જેને ખમે પછેડી કિમરા, તું ખમે પછેડી નાખી નીકળી ગયો તારી યાર વાત શું કરવી, હારવી કે ભજનની કાંઈ નહીં, લોકિતની ફરમાઈશ છે એક પૂરી કરી દો. ત્રીજી ચીઠીને ખોલી,
ત્રીજી ચિઠ્ઠીમાં હું લેખું જોજો, લોકગીતની ફરમાઈશ. આગળ છે મોરબીની વાણિયા, પાછળ છે જીવાજી ઠાકોર, અને સોડા પાવા જાય મને કે આ ગીત ગાવ. મોરબી ઠાકોર ને કઈ કામ નહીં હોય, સોડા પાવા જતો હોય છે. જીવો ભલા માણસ ઘોડા પાવા જાય, પણ હવે એને ભજન નિસ્બત નથી, એની વાત શું કરો. એની પછી મને કે હારું આ છેલ્લી ચિઠ્ઠી, મારી છેલ્લી ફરમાઈશ, મારી અંતિમ ઈચ્છા આ એક પૂરી કરી દો. મેં એની છેલ્લી ચિઠ્ઠી ખોલી, આ છેલ્લી ચિઠ્ઠીમાં હું લખું જોજો, મને ધનુર ચડી ગયું, વાંચ્યું ને ત્યાં. મને કે ભેખડે ભરાણો રાજા ભરતરી આ ભજન ગાવ, 92 લાખ માળવાનો ધણી, 9 લાખ તો હાથી હતા ને 18 લાખ ઘોડા હતા, એને એ બધાને ઠોકર મારી ભગવો ફેરી અને નીકળી ગયો તો ભેખડે ભરાવા નીકળ્યો તો. ભલા માણસ ભેખડે ઉતારો રાજા ભરતરી, પણ હવે તારે ભજન આયર કોઈ નિસ્બત નથી, તારી યાર અમારે વાત શું કરવી એમ કે. જેવો જેનો ધંધો હોય ને ભાઈ એવી વાત કરે એમાં મજા આવે, ધંધાને અનુરૂપ માણસની વાત હોય તો એમાં મને તમને આનંદ આવે. અને આ એક સ્વાભાવિક બાબત છે ને કે તમામને ધંધો અસર કરી ગયો હોય. બ્રાહ્મણના ઘર વાહેથી નીકળો તો હવારના પોરમાં ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય એમ સંભળાય, પણ શેરી બદલી નાખો ને દરજીના ઘર વાહેથી નીકળો તો એમ નો શિવાય, એમ નો શિવાય બેટા, એમ નો શિવાય, એટલે તમામને ધંધો અસર કરી ગયો હોય. હવે જોજો ધંધો કેવો અસર કરે, આવું નાનું એવું વાંઢિયા જેવું ગામ, અને સ્ટેજ ઉપર લખેલું જીવન શું છે એના ઉપર બધાએ બોલવાનું, એક પછી એક બધા ઊભા થઈને આવે. એમાં સૌથી પહેલા જે આવ્યા એ ગણિતના શિક્ષક હતા, એને આવીને શરૂ કર્યું, એને ધંધો અસર કરી ગયો હતો. એ કે ભાઈ જીવન છે ને એ બીજ ગણિતના દાખલા જેવું છે, ઉકલી જાય તો મજા આવે, ન ઉકલે કે ગોટે ચડી જાય. એ ઉતરાય એટલે એની પછી જે આવ્યા એ વકીલ હતા હાઈકોર્ટમાં, એને ધંધો અસર કરી ગયો. એ કે ભાઈ જીવન છે ને હાઈકોર્ટના કેસ જેવું છે, જાણી તો જોજો જીતી જવાય, નહીં તો કે હારી જવાય. એની પછી જાય ભાઈ મારી જેમ ડોક્ટર હતા, એ કે ભાઈ જીવન છે ને એન્ટીબાયોટિક દવા જેવું છે, ભારે દવા જેવું, જો હતી જાય તો રોગ મટી જાય, નકર રિએક્શન આવે. એની પછી જાય ભાઈ જીઈબીમાં વાયરમેન હતા, એ કે ભાઈ જીવન છે ને 66 કિલોવોટના સબસ્ટેશન જેવું છે, સેટા ઉપર જોવો તો મજા આવે કે અડવા જાવ ગુજરી જવાય. હાઉની છેલ્લે કાઠિયાવાડી ભાભાનો વારો આવ્યો, હાવ અભણ ભણવા એટલે કોઈ નિસ્બત નહીં, આવીને ઊભા થયા ને એણે શરૂ કર્યું. એ કે આ બધા કોયલા ભણેલા સાચું કોયલા છે, કોઈ ખોટું તો બોલે નહીં, પણ જો તમે મને પૂછતા હો જીવન શું છે, તો જીવન છે ને ભાઈ શેરડીના હાંઠા જેવું છે, માંડ મજા આવે તા ગાંઠ આવે. જેને ખાધી હોય એને ખબર હોય ને, માંડ મજા આવે તા ગાંઠ આવે ને, એવી 7-8 ગાંઠું પાર કરો આપણને એમ થાય હા હવે જામી ગયું, તો પૂછડું આવે ખારું દૂધવા જવું, કોઈ વાતે હોખ ન લેવા દે. આ વાત મેં મુંબઈમાં કરી ના જન્માષ્ટમી દિવસે, એટલે ભાઈએ મને પૂછ્યું, મને કે બધાને ધંધો અસર કરે, મને કે તમને ભજની કોણ ધંધો અસર ન કરે. મેં કીધું ભાઈ બધાને ધંધો અસર કરે, ભજનિક નહીં ધંધો અસર કરે, તો મને કે એની એકાદી વાત કરો. મેં કીધું તારે સાંભળવું હોય તો સાંભળ, 7-8 ભજનિકો અમારા ભગતો ભજન કરવા હાથો થઈ અને ગાંડી ગેરમાં ગયા, બાણગંગા તીર્થ, બાણેજ તીર્થ, ચારેકોર જંગલ અને વચ્ચે મંદિર, અહીંયા પંજાબી બાપુ પૂજા કરે. પંજાબી બાપુ બહુ પ્રેમી, એટલે જે કોઈ ભક્તો આવ્યા હતા એ બધાને ડુંગળી બટેટાનું શાક, ખીચડી કઢી, બાજરાનો રોટલા અને દૂધ ખવડાવ્યા, ખાઈ પી ભજન કરી અને ભક્તો બધા હોઈ ગયા. હવે વહેલી સવારે ડુંગળી ને દૂધ કઈ ભેગા થયા હોય એટલે દિશા શું કરે પેટમાં, સવારમાં કર્ણાવતી એક હારે આવી બધાને, એ તો આવી જાય ને ટાઈમ થાય એટલે એ થોડી વાટ જોવે. કર્ણાવતી એક આયરે આવી, હવે એમાં પ્લેટફોર્મ એક, જવાનું ઠેકાણું એક, બહાર તો જવાય નહીં, ગાંડી ગઈ હતી હાવજની બીક લાગે, એટલે બધા ગોતતા હતા, એમાં એકને ચડી ગયું. પણ ભજનનો જીવ ને ભજન અસર કરી ગયું, જોજો કેવું એને ભજન અસર કર્યું, એને ચડી ગયું એટલે એને શરૂ કર્યું. એ કે જોતા રે જોતા રે અમને ઝડિયા, આજ સાદા સાગરના મોતી. તકલીફ હોય નહીં તો મોટી જ લાગે ને ભાઈ, ઈ જઈને ગોઠવાઈ ગયા તો બહાર લાઈન લાગી, એટલે લાઈનમાં સૌથી પહેલો ઊભો તો એને શરૂ કર્યું. ઈ કે મંગલ મંદિર ખોલો દયામય, હવે મંગલ મંદિર ખોલો તો મારો વારો આવે. એની વાહે જે હતો એને બહુ તકલીફ થઈ,
એટલે એને શરૂ કર્યું, ઈ કે ઇતની શક્તિ હમે દેના દાતા, મન કા વિશ્વાસ કમજોર હોના. એની પછી જે હતો એને બહુ તકલીફ થઈ રહેવાનું, ને ઈ કે નથી રહેવાતું, હવે નથી રહેવાતું. એની વાહે હતાને ડબલું ઊંચું કર્યું, ઈ કે મેરો તો ગિરધર ગોપાલ દૂસરો ન કોઈ. સૌની છેલ્લે હતો એ નબળા મનનો માણસ હતો, જેને વિધિ થઈ ગઈ. ઈ કે હવે કાંઈ કરવું નથી, ખાલી ધોવા દો ને રઘુ રાય. તાકીદ જે થવાનું હતું થઈ ગયું. આ કઈ ભજન નથી, આ થોડું ભજન કહેવાય. નાગર નરસિંહો જુનાગઢની જેલમાં બેઠો બેઠો એમ કહેતો હોય, હારને કારણે નવ મારીએ હઠીલા હરિ અમને. અને હાર દેવા એને આવવું પડતું હોય, એક વાર નહીં 52 વાર એને હાર દેવા આવવું પડતું હોય. આ ભજન છે ભલા માણસ, અને એવું ભજન કરવા ભેગા થયા છે. પણ આયોજકોની એક ખાસ વિનંતી છે કે અહીંથી જે કોઈ સંતો મહંતો અને કલાકારો એ તમામનું અહીંથી સ્વાગત કરવું છે. એટલે 5 મિનિટની જે વિધિ છે એ વિધિ આપણે કરી લઈશું, ફરી પાછા આપણે કાર્યક્રમને આગળ વધારશું. એટલે સ્વાગત વિધિના કાર્યક્રમ માટે હું ગુલાબ મહારાજને વિનંતી કરું કે માઇક ઉપર આવે અને આગળ સ્વાગત વિધિનો કાર્યક્રમ ચલાવે. ત્યારબાદ ફરી પાછા આપણે ભજનના રંગમાં રંગાવવું છે. તો ગુલાબ મહારાજ. બોલો. કલ્યાણેશ્વર મહાદેવ કી જય. આપણી ભારતીય સંસ્કૃતિની પરંપરા મુજબ આવેલ અતિથિનો સહકાર કરવો એ આપણી ફરજ છે. પણ પહેલા આપણે એક નાની એવી દેવવંદના કરી અને પછી બધાનું સ્વાગત કરશું. વંદે દેવ ઉમાપતિ સુર ગુરુ, વંદે જગત કારણમ, વંદે પંડિત ભૂષણમ રુદરમ, વંદે પશુ નાપતિ, વંદે સૂર્ય સિંહ વરનયનમ, વંદે મુકુંદમ પ્રિયમ, વંદે લોક જનાતક વર્ધનમ, વંદે શિવમ શંકરમ, વંદે શિવમ શંકરમ. સરોવર તરોવર સંત જન ચોથા વર્ષત મેઘ પરમારથ ને કારણે જેને ચારે ધરિયા દે એવા સંત આપણા અહીંયા ઉપસ્થિત છે. કારણ કે સંત ન હોત તો સંસાર મેં તો ચલી જાત બ્રહ્માંડ, પછી જ્ઞાન કેરી લેર છે થાક ઠામો ઠામ. એવા અતિથિ શ્રી મહેમાન સંત શ્રી કૃષ્ણાનંદ બાપુનું સ્વાગત ગાંધીભાઈ ધનજીભાઈ સાડા કર છે. તો ગાંધીભાઈ ધનજીભાઈ અત્રે હાજર થઈ જાય. અતિથિ મહેમાન શ્રી ગુરુ માતાનું સ્વાગત બેન શ્રી અમરતબેન હીરા દેવડા કરશે. અને આપણા જે આજના મુખ્ય કલાકાર છે અમારા માટે ગૌરવની વાત કહેવાય કે અમારું આ બ્રહ્મ સમાજનું ગૌરવ એવા શ્રી નિરંજનભાઈ નું સ્વાગત ડુમરિયા દેખી રત્તા કરશે. કોયલ અડીને કાક કે જેની માને વર્તાય ના, જેને જીભ અડીમાં જવાબ એવું સાચું હવેઠીઓ ભણે. એ લોક સાહિત્ય સત્ય એમ કહેવાય કે જેના ગળામાં કોયલે માળો કર્યો છે, આગળ માળો નથી કર્યો તો કોયલના આખા દોર તો જરૂર ખાધા છે. આવા કોયલ
કંઠી મીરાબેન યાદવ નું સ્વાગત પ્રવીણાબેન કાનજી દાવરિયા કરશે. સ્વાગત ગૌતમભાઈ કાનજીભાઈ રાવળિયા કરશે. ડોક્ટર સાહેબ રણજીતસિંહજી વાત એમનું સ્વાગત સાદા હરજીભાઈ લાલભાઈ કરશે. અને કચ્છમાંજીની નામના છે એવા વેગડ સાવનના શ્રી કિરણભાઈ વેગડ નું સ્વાગત. દુબજિયા કિશોરભાઈ નાનજી આપણે ત્યાં ઝપાટો રાખજો, કારણ કે આપણે સંતવાન નો લાવો લેવો છે. અને આખો મહિનો જેને તન મન ધનથી પૂજા કરી છે એવા પૃથ્વીના હરતા ફરતા ભૂદેવો બ્રહ્મદેવો નું સ્વાગત શ્રી ચંદુ મહારાજ નું સ્વાગત દેવડા ભચ્ચુ મોમાયા કરશે. ચંદુભાઈ દવે શ્રી દિનેશભાઈ શુક્લ નું સ્વાગત દેવડા ગોકર રણછોડ કરશે. શ્રી કાળીદાસભાઈ રાવલ નું સ્વાગત દેવડા માદેવા ક્રમશી. શ્રી દિલીપભાઈ જોશી નું સ્વાગત દુબરિયા જયરામ હતા ચાલો ઉગાડીને સ્વાગત કરશે. ગંજો વાદક શ્રી સંજયભાઈ ડાભી નું સ્વાગત દેવડા ગોવિંદભાઈ માદેવા સાલોડાણી નું સ્વાગત કરશે. અને તબલચીના ઉસ્તાદ શ્રી હસિયાભાઈ નું સ્વાગત દેવડા બાઉભાઈ હીરા. ઇકબાલભાઈ નું સ્વાગત મનજીભાઈ માવજીભાઈ મનજીભાઈ માવજીભાઈ દુબરિયા. મજીરા વાદક શ્રી પરબતભાઈ પટેલ ને મુકેશભાઈ માઇક નું સ્વાગત દેવડા બેત્રાભાઈ મુરજી અને દુબરિયા દેવડા દેવરાજ તેજા કરશે.
બીજા પાના આશ્રયમાં કે મોરે મોરે પ્રભુ હશે વિશ્વાસ રામ છે અધિક રામ કર દાસા રામ થી જો કોઈ અધિક દુનિયા ની અંદર હોય તો રામ નો દાસ કૃષ્ણ પરમાત્મા ભાઈ એક સુદામા હતા અમારી પાસે તો એક દામા છે આવા મારા વાઢિયા ગામ નો જેને ગૌરવ કહેવાય મારા કાઠા નો ગૌરવ કહેવાય એવા ડુબરિયા શ્રી દામા લાદા નું સ્વાગત ભાઈ શ્રી મુકેશભાઈ કરશે મહારાજ આવો ભગત આવો જય હો જય હો મંગલમ ભગવાન ભોળોનાથ મંગલમ ઉમો મહેશ્વરમ મંગલમ પશુનાપતિ સર્વમંગલે મંગલેશ્વરમ વંદે દેવ ઉમાપતિ સુરગુરુ વંદે જગત કારણમ વંદે પંડિત ભૂષણમ મૃગધરમ વંદે પશુનાપતિ વંદે સૂર્ય સશંક વરણી નયનમ વંદે મુકુંદમ પ્રિયા વંદે ચકવર્ણમ વંદે શિવમ શંકરમ વંદે શિવમ શંકરમ નમઃ પાર્વતી પતે હર હર મહાદેવ ગામના જુવાનો ગૌતમ રાવરિયા અને એના મિત્રો એ બધા એનો લગભગ છેલ્લા એક મહિનાનો પરિશ્રમ એક દોઢ મહિનાથી છેલ્લી આ મહેનત એમની આયોજન કર્યું છે અને એમાં એવા એક એક સોળના સાધકો ભેગા કર્યા છે અહીંયા ત્યારે ફરી એક વખત મારે તમારે ભજનની દુનિયામાં જવું જ ત્યારે ગુજરાતનું એવું કરવું નામ જેમને હાભવાઈ જીવનનો એક લાભો છે એટલું નહીં પણ મુંબઈના કચ્છ વચ્ચેના હવે એમના થોડા એટલા વધી ગયા છે એવી મા શારદાએ એમની ઉપર કંઈક આશીર્વાદની મહેર કરી છે એવા બે મીરાબેન યાદવને વિનંતી કરું કે આવે એને મોજ આવે એવા ભજન લોકગીત દુવા છે એમને જે મોજ આવે ત્યાંથી રજૂ કરે એકવાર જોરદાર તાળીઓ વધાવી લ્યો સૌની તાળીઓ વચ્ચે બેન મીરાબેન યાદવ